राज्य सरकार द्वारा नवरात्रि महोत्सव की उजवणी माटे परवानगी आपवामां आवे तो पण नवसारी वासीओ नवरात्रि महोत्सव थी अड़गा रहेशे। जो के आस्थाना प्रतीक रूपे शेरी गरबा के माताजी नी आराधना कराशे। नवसारीना गरबा महोत्सव नुं आयोजन करता आयोजकों पण कोरोना नी महामारी ने ध्यान में राखी सावचेती अने सलामती माटे गरबा महोत्सव नी उजवणी नहीं करे। છેલ્લા કેટલાક દિવસોથી સરકાર દ્વારા ગરબા મહોત્સવ ઉજવણી માટે પરવાનગી આપશે તેવી વાતો વહેતી થઈ છે, જેના પગલે લોકોમાં અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે। ધાર્મિક સામાજિક પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અગાઉ સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ લાદી લેવાયો હતો, તે પછી ધીમે ધીમે તે પ્રતિબંધ હટાવી પરિસ્થિતિ થાળે પડી રહી હોય તેવો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કોરોના મહામારી થંભવાનું નામ લેતી નથી। રોજબરોજ નવસારીમાં પણ કોરોનાના કેસ વધતા રહ્યા છે। જો ગરબા મહોત્સવ થાય તો મોટી સંખ્યામાં લોકો માતાજીની આરાધના કરવા અને ગરબા રમવા ખેલૈયાઓ હાજર રહે। એવા સંજોગોમાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધી શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। સરકાર દ્વારા ગરબા મહોત્સવની ભલે પરવાનગી આપવાની તજવીજ હાથ ધરાય, પરંતુ નવસારીમાં નવરાત્રી મહોત્સવનું મોટા પાયે આયોજન કરનાર આયોજકોએ લોકોની સલામતી માટે ચાલુ વર્ષે ગરબા મહોત્સવ નહીં કરવા નિર્ણય કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે નવસારીમાં સાંઈ નવરાત્રી અને બૃહદ અનાવિલ સમાજ દ્વારા આયોજિત શિવાંજલિ નવરાત્રી મહોત્સવ ઉપરાંત ગણદેવીમાં અનાવિલ મંડળ, ગણદેવી ટ્રસ્ટી મંડળ, કારોબારી સમિતિ તથા મહાસમિતિની મળેલી બેઠકમાં પણ ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે। જો નવરાત્રી મહોત્સવનું આયોજન થાય તો હજારોની સંખ્યામાં લોકો એક જ સ્થળે એકત્ર થાય અને એવામાં જો કોઈ સંક્રમિત થાય તો કોરોનાનું સંક્રમણ વધુ થઈ શકે, જે નવસારી માટે મોટી આફત સર્જી શકે છે। લોકોના હિત માટે સરકાર નવરાત્રી ઉત્સવ ઉજવવાની પરવાનગી આપે તો પણ ઉજવણી નહીં કરીએ। ચાલુ વર્ષે શિવાંજલિ નવરાત્રી મહોત્સવનું આયોજન નહીં કરાય, હાલની સ્થિતિ જોતા આ નિર્ણય લેવાયો છે। નવસારીને સલામત રાખવા માટે અને લોકોના માથે જીવનું જોખમ ઊભું ન થાય તે માટે ચાલુ વર્ષે નવસારી મહોત્સવ ટાળી દેવાનું નક્કી કરાયું છે। હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે ઘણા ઉત્સવોનું ઉજવણી થઈ નથી। મુખ્ય વાત છે નવરાત્રીની। અમે છેલ્લા 14 વર્ષથી નવરાત્રીનું આયોજન કરતા આવ્યા છીએ। અનબ્રેક નવરાત્રી અમારી સતત જે વર્ષથી અમે ચાલુ કરી ત્યાંથી અત્યાર સુધી એક પણ દિવસ અમે નવરાત્રી બંધ નથી, એટલે એક પણ વર્ષ બંધ નથી રાખી, પરંતુ આ વખતે અમે નવરાત્રીનું આયોજન નથી કરવાના। આયોજન કરવામાં અમને કોઈ બીજો વાંધો નથી, પરંતુ અમારે ત્યાં જે ભીડ ઉપસ્થિત થતી હોય છે એ ભીડ જોતા અમને લાગે છે કે કોરોનાનું સંક્રમણ આવા સંજોગોમાં વધી શકે, એટલે સરકારની પરવાનગી અમે માંગી પણ નથી, અમે સરકારને રજૂઆત પણ નથી કરી કે અમને નવરાત્રી કરવા માટે પરવાનગી આપો, અને જો સરકાર પરવાનગી આપશે તો પણ અમે નવસારીની જનતાના હિતમાં આ નવરાત્રીનું આયોજન કરવાના નથી। અનેક ખેલૈયાઓ, અનેક દોઢિયા ક્લાસના સંચાલકો, અનેક કલાગુરુઓ અમારા સંપર્કમાં છે, એવો આગ્રહ કરે છે કે તમે ગમે તેમ કરીને આયોજન કરો, પરંતુ અમે એમને સ્પષ્ટ જણાવ્યું છે કે અમે આયોજન નહીં કરીએ। હા, જો સરકાર પરવાનગી આપશે તો જે દોઢિયા ક્લાસો ચાલતા હોય છે એ ક્લાસોની અમે આંતર કોમ્પિટિશન કરીને જે ખેલૈયાઓનો ઉત્સાહ છે એ જળવાઈ રહે એ પૂરતું કદાચ આયોજન કરી શકીએ। એ પણ અમે એવું ઈચ્છીએ છીએ કે જો એમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ના જળવાય અથવા અન્ય કોઈ જો એવા સંજોગો ઊભા થશે તો એ આયોજન પણ અમે કરવાના નથી, પરંતુ હાલ અમે નવરાત્રીનું આયોજન નથી કરવાના એ અમે ક્લિયર છીએ, અને એ આયોજન નહીં કરવાને લીધે અમને લાખોનું નુકસાન થવાનું છે, અનેક ખેલૈયાઓ નારાજ થવાના છે। બીજું કે અમે સતત 14 વર્ષથી જે આયોજન કરવાના કરતા આવ્યા છે તો એક વર્ષ અમારું પડવાનું છે, એ પણ અમારા માટે ઘણી નુકસાન કરતા બાબતો છે, પરંતુ અમારા નુકસાનને નહીં જોતા લોકોને ફાયદો, કારણ કે લોકોનું આરોગ્ય હશે, જાન હૈ તો જહાન હૈ, જો લોકોનું જાન બનશે, લોકો જો કોરોના સંક્રમિત નહીં થાય તો આવતા વર્ષે વધુ ઉત્સાહથી રમશે, અમે એમને નવરાત્રીની યાદો રહે એવા કંઈક સ્મરણો આપવાનું વિચારીશું, પરંતુ
પરંતુ આ વખતે અમે નવરાત્રીનું આયોજન નથી કરવાના, અમે બહુ સ્પષ્ટ છીએ. સાંઈ ગ્રુપના જે અમારા જે ખેલૈયાઓ છે, અમને આટલા વર્ષ સુધી જેને પ્રેમ આપ્યો છે, નવસારીની જનતાએ અમને પ્રેમ આપ્યો છે, અમે એમનો ખૂબ દિલથી આભાર માનીએ છીએ. અને આવતા વર્ષે આના કરતાં પણ વધુ સારું આયોજન સાથે અમે એમને ગરબે ગુમાવવાનું ખાતરી આપીએ છીએ, પણ આ વર્ષે અમે એમની ક્ષમા ચાહીએ છીએ. નવસારીમાં શ્રી બૃહદ અનાવેલ સમાજ નવસારી છેલ્લા 6 વર્ષથી શિવાંજલિ નવરાત્રિનું આયોજન કરી રહ્યા છે. આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લેતા અને જે રીતે હજી એના ઉપર કાબૂ મેળવી શકાયો નથી અને દિવસે દિવસે એ વકરતી જાય છે, તે સંજોગોમાં સરકારશ્રી આ વર્ષે નવરાત્રિનું આયોજન કરવાની મંજૂરી આપે તો પણ અમે બૃહદ અનાવેલ સમાજના હોદ્દેદારોની મળેલ મિટિંગની અંદર નક્કી કરવામાં આવ્યું છે કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ આ વર્ષની નવરાત્રિ મોકૂફ રાખવી. સરકાર તો કોરોના સામે લડવા માટે જે કોઈ પ્રયત્નો કરતી હોય એ કરે છે, પરંતુ આપણી લોકોની પણ ફરજ છે કે એની અંદર આપણે સરકારને પૂરતો સાથ આપીએ. અને આ સંજોગોમાં અમે એવું વિચાર્યું છે કે શેરી ગરબાને પ્રાધાન્ય આપીને દરેક જગ્યાએ શેરી ગરબાનું આયોજન થાય અને એમાં લિમિટેડ માણસોમાં બધા નોર્મ્સ સચવાય એ રીતે શેરી ગરબાનું આયોજન કરવા માટે અમે લોકોને પ્રોત્સાહિત કરવા માટેનું અમે નક્કી કર્યું છે. NTC ન્યૂઝ નવસારી.